ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ચાર સામયિક શ્રેણી વિશે અભ્યાસ કરીશું તો સામયિક શ્રેણી ટોટલ બાર ગુણનું ચેપ્ટર છે બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ એમાં ચાર નંબરનો વિકલ્પ એક ગુણમાં છે વિભાગ બીમાં ચૌદ નંબરનો જે પ્રશ્ન છે એક ગુણમાં પૂછ્યા છે વિભાગ સી ચોવીસ નંબરનો જે પ્રશ્ન છે ઈન મોટે ભાગે થિયરી હોય છે બે ગુણમાં આવશે વિભાગ ડી દાખલા નંબર ચોત્રીસ જે ત્રણ ગુણનો દાખલો જ હોય છે વિભાગ ઈમાંથી આ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી એટલે ડેશ છે અને વિભાગ એફ છેતાળીસના અથવામાં છેતાળીસનો પ્રશ્ન ક્રમાંક પાંચ ગુણનો દાખલો આ રીતે આ ચેપ્ટર તમારું બાર ગુણનું છે તો આજે આ ચેપ્ટરની અમુક જે એક ગુણની થિયરી છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો જે ચેપ્ટરનું નામ છે સામયિક શ્રેણી તો પહેલી જ વ્યાખ્યા છે સામયિક શ્રેણી એટલે શું તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે યાદ રાખજો સામયિક શ્રેણીને કહેવાય ટાઈમ સિરીઝ ઇંગ્લિશમાં ટાઈમ સિરીઝ કહેવાય તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે બીજો પ્રશ્ન છે સામયિક શ્રેણીનું પૃથકરણ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથકરણ કહે છે ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતોના નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રોએ સામયિક શ્રેણીમાં વલણ માપવાની ત્રણ રીતો છે પહેલી આલેખની રીત છે બીજી ન્યૂનતમ વર્ગોની રીત છે અને ત્રીજી ચલિત સરેરાશની રીત છે આમાંથી આલેખની રીત વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં બહુ નિહત પૂછાય છે પૂછાતી નથી મોટે ભાગે છેતાલીસના દાખલાના અથવામાં છેતાલીસ છેતાલીસનો દાખલો ન્યૂનતમ વર્ગોનો હોય એના અથવામાં ચલિત સરેરાશનો હોય છે આમાં પણ તમને એક ગુણમાં પૂછાય સામાયિક શ્રેણીમાં વલણ માપવાની સૌથી શ્રેષ્ઠ રીત તો યાદ રાખજો સૌથી શ્રેષ્ઠ રીત છે તમારી ન્યૂનતમ વર્ગોની રીત આ યાદ રાખજો શ્રેષ્ઠ રીત કઈ છે ન્યૂનતમ વર્ગોની ત્યારબાદ સામયિક શ્રેણીના ઘટકોના નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર રીતો ત્રણ છે ઘટકો ચાર છે દીર્ઘકાલીન ઘટક અથવા અને બીજા કયા નામે ઓળખાય તો કે વલણ મોસમી ઘટક ચક્રીય ઘટક અનિયમિત અથવા યાદર્શિક ઘટક રીતો ત્રણ છે ઘટકો ચાર છે પ્રકારો બે છે યાદ રાખજો પ્રકારો કેટલા છે બે અંક પણ બે છે આગળનો સવાલ જોઈએ સામેક શ્રેણીના મહત્વના અંગ જણાવો તો સામેક શ્રેણીના મહત્વના વિદ્યાર્થી મિત્રો બે અંક છે પહેલું સમય ટી અને બીજું ચલ રાશિ વાયની કિંમત વાય ટી યાદ રાખજો બે છે સમય ટી અને બીજું ચલ રાશિ વાયની કિંમત વાય ટી ત્યાર પછીનો સવાલ વિદ્યાર્થી મિત્રો સામયિક શ્રેણીના પ્રકાર જણાવો તો સામયિક શ્રેણીના પ્રકારો બે છે અસતત સામિક શ્રેણી અને સતત સામયિક શ્રેણી વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખજો ફરીથી બોલું છું સામયિક શ્રેણીમાં વલણ મેળવવાની ત્રણ રીતો સામયિક શ્રેણીના ઘટકો તો કે ચાર સામયિક શ્રેણીના અંગો તો કે બે સામયિક શ્રેણીના પ્રકાર તો કે બે આગળ સામયિક શ્રેણીનું મુખ્ય લક્ષણ કયું છે તો વિદ્યાર્થી મિત્ર સામયિક શ્રેણીમાં સમયથી અસતત ચલ છે અસત એટલે તમને ખબર છે નિશ્ચિત કે ગણી શકાય તેવો અસતત એટલે કેવો નિશ્ચિત કે ગણી શકાય તેવો ટૂંકમાં ટી તમારી હંમેશા કિંમત પૂર્ણાંકમાં જ આવશે ત્યારે અપૂર્ણાંકમાં આવશે નહીં એટલે સમય ટી અસત ચલ છે પરંતુ ચલરાશિ વાય ટી અસતત અથવા સતત હોઈ શકે એટલે કે પૂર્ણાંકય હોઈ શકે અને અપૂર્ણાંક હોઈ શકે એટલે વાયની કિંમત માં આવી શકે પોઈન્ટ વગરની આવી શકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનું છે અલ્પકાલીન જણાવો એક ગુણમાં પૂછે તો અલ્પકાલીન ઘટક ના ત્રણ પ્રકાર મોસમી ઘટક ચક્રીય ઘટક અનિયમિત અથવા યાદર્થી ઘટક ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક ગુણનો સવાલ છે મોસમી અને ચક્રીય ઘટકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મોસમી અને ચક્રીય ઘટકને અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો કયા ઘટક તરીકે અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સામયિક શ્રેણીમાં દીર્ઘકાલીન ઘટક કોને કહે છે એક ગુણમાં બીજો પણ સવાલ આવે દીર્ઘકાલીન ઘટકને બીજા કયા નામે ઓળખવામાં આવે તો યાદ રાખજો વલણ દીર્ઘકાલીન ઘટકને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે વલણ એટલે વ્યાખ્યા આ રીતે આવશે વલણ એટલે શું હવે તમને એટલી ખબર પડી જો દીર્ઘ એટલે લાંબુ તો સામયિક શ્રેણીમાં લાંબા સમયના અંતરે જોવા મળતી વધઘટને દીર્ઘકાલીન ઘટક કે વલણ કહે છે લાંબા સમયને અંતરે આ શબ્દ આવો જોઈ લાંબા સમયના અંતરે જોવા મળતી વધઘટને દીર્ઘકાલીન ઘટક કે વલણ કહે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વધઘટનો આવર્તન ગાળો એટલે શું તો વિદ્યાર્થી મિત્રો સમયના જે નિયત ગાળા દરમિયાન સામયિક શ્રેણીમાં વધઘટની નિયમિતતા જોવા મળે નિયત ગાળા દરમિયાન સામયિક શ્રેણીમાં વધઘટની નિયમિતતા જોવા મળે તેને વધઘટનો આવર્તન ગાળો કહે છે ત્યારબાદ વિકલ્પમાં કે એસક્યુમાં એટલે કે એક વાક્યમાં પ્રશ્ન પૂછાયતો હોય છે ચક્રીય ઘટક માટે આવર્તનનો ગાળો કેટલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો ચક્રીય ઘટક માટેનો આવર્તન ગાળો સામાન્ય રીતે 2 થી દસ વર્ષનો હોય છે યાદ રાખજો ચક્રીય ઘટક માટેનો આવર્તન ગાળો સામાન્ય રીતે 2 થી દસ વર્ષનો હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ સામાન્ય રીતે મોસમી ઘટકનો આવર્તન ગાળો કેટલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મોસમી ઘટકનો આવર્તન ગાળો સામાન્ય રીતે એક વર્ષથી ઓછો હોય છે ચક્રીયનો બેથી દસ વર્ષનો હોય છે મોસમીનો એકથી એક વર્ષથી ઓછા સમયનો હોય છે આગળ નવો પ્રશ્ન સામયિક શ્રેણીના કયા ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન વટઘટ થાય છે તો સામયિક શ્રેણીના મોસમી ઘટક અને ચક્રીય ઘટક યાદ રાખજો મોસમી ઘટક અને ચક્રીય ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે આગળ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી છે ચલિત સરેરાશની રીત ક્યારે ઉપયોગી છે તો કે ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત વધુ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પૂછાય ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરવા માટે કઈ રીત વધુ ઉપયોગી છે તો યાદ રાખજો ચલિત સરેરાશની ત્યારબાદનો પ્રશ્ન છે પૂર્વાનુમાન એટલે શું હવે અત્યારે તમે જે મેળવો છો ભવિષ્યમાં કેટલું ઉત્પાદન થશે એનું અનુમાન મેળવો ભવિષ્યમાં તમારા કંપનીનો નફો કેટલો હશે એનું અનુમાન મેળવવાને પૂર્વાનુમાન કહે છે તો કે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટનાની માહિતીના અભ્યાસ પરથી તે ઘટના માટે ભવિષ્યમાં કોઈ એક સમય માટે કરવામાં આવતા અનુમાનોને શું કહે છે પૂર્વાનુમાન કહે છે ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સામયિક શ્રેણીનું યોગ નિયમ મોડેલ બે ગુણમાં પૂછાય તો આટલું લખવાનું છે અહીંયા સુધીનું એક ગુણમાં પૂછાય તો તમારે વિકલ્પમાં પણ આવે છે અને આમાંથી વિકલ્પની અંદર વલણને સંકેતમાં શેના વડે દર્શાવાય તો ટીટી વડે દર્શાવા મોસમી ઘટકને તો કે એસટી વડે તો આ પ્રશ્ન ખૂબ જ વિદ્યાર્થી મિત્રો અગત્યનો છે કે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ નીચે મુજબ છે એવું લખવાનું વાય ટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી જ્યાં ટીટી એટલે વલણ એસ એટલે મોસમી ઘટક સીટી એટલે ચક્રીય ઘટક અને આર એટલે અનિયમિત અથવા યાદર્શિક ઘટક વિદ્યાર્થી મિત્રો તમને આમાંથી એસ ક્યુ અથવા એમસી ક્યુ આવે છે મોસમી ઘટકને સંકેતમાં શેના વડે દર્શાવે તો યાદ રાખજો એસટી વડે સીટીને શેના વડે દર્શાવવામાં આવે છે તો એ રીતે યાદ રાખજો ચક્રીય ઘટક વડે દર્શાવવામાં આવે છે એટલે અલગ અલગ રીતે આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારબાદ મોસમી ઘટક કેવી રીતે મેળવું છું તો વિદ્યાર્થી મિત્રો મોસમી ઘટક કઈ રીતે મળે તો મોસમી એટલે એસટી તો લખવાનું એસટી બરાબર વાયટી માઇનસ ટીટી પ્લસ સીટી પ્લસ આરટી ટૂંકમાં ટીટી પ્લસ સીટી પ્લસ આરટી ના સરવાળાને વાયટીમાંથી બાદ કરો એટલે તમને શું મળે એસટી મોસમી ઘટક એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચક્રીય ઘટક કેવી રીતે મેળવશો ચક્રીય એટલે સીટી તો વિદ્યાર્થી મિત્રો સીટી આગળ વધુ જાય સીટી બરાબર વાયટી ટીટી પ્લસ એસટી પ્લસ આરટી ત્રણેયના સરવાળા વાયટીમાંથી બાદ કરો એટલે સીટી મળે એ જ રીતે યાદર્શિક ઘટક અથવા અનિયમિત ઘટક કેવી રીતે મેળવશો તો આર ટી બરાબર વાયટી એમાંથી વલણ એટલે કે ટીટી મોસમી ઘટક એટલે એસટી અને ચક્રીય ઘટક એટલે સીટીના સરવાળાના બાદ કરતાં જે કિંમત મળે એને એવું કહેવાય છે યાદર્શિક ઘટક કહેવામાં આવે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન વલણ કેવી રીતે મેળવશો તો વલણ એટલે ટીટી ટીટી કઈ રીતે મળે તો કે વાયટીમાંથી માંથી કોણ કોણ તો કે એસટી પ્લસ સીટી પ્લસ આરટી ત્રણેયનો સરવાળો બાદ કરતા જે મળે એને શું કહેવામાં આવે છે વલણ તો અહીંયા તમારા વિદ્યાર્થી મિત્રો એક ગુણને બે ગુણના જે પ્રશ્નો અગત્યના હતા એ પૂર્ણ થાય છે અસ્તુ